સાબરકાંઠા જિલ્લામાં આજે માલધારી સમાજ દ્વારા હિંમતનગર શહેરની રાયકાનગર દૂધ મંડળીમાં એક પણ સભાસદ દૂધ મંડળીમાં નહીં ભરાવવા માટે વિરોધ કર્યો હતો. જો કે માલધારી સમાજની સરકાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દૂધ મંડળીમાં દૂધ નહીં ભરાવવાના લઈને વિરોધ નોંધાવ્યો હતો. જો કે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેના વિરુદ્ધમાં માલધારી સમાજ દ્વારા આજે દૂધ મંડળીમાં દૂધ નહીં ભરાવવા માટે એલન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈને હાલ તો માલધારી સમાજ પશુઓનું દૂધ દૂધ મંડળી સુધી ભરાવવા આવ્યા નથી. જો કે માલધારી સમાજ દ્વારા દૂધ મંડળીમાં દૂધ નહીં ભરાય અને તે દૂધ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ, વિકલાંગ બાળકો અને જરૂરિયાત લોકોને મફત દૂધનું વિતરણ કરાયું હતું. ગત 18 તારીખના રોજ મહેસાણાના સિરથા ગામે માલધારી સમાજની રાજ્યવ્યાપી મિટિંગ મળી હતી, જેમાં આજે સવાર સાંજ દૂધ નહીં ભરાવવા માટે આહવાન કરતા હિંમતનગર શહેરની રાયકાનગર ખાતે આવેલ દૂધ મંડળીમાં એક પણ પશુપાલક દૂધ ભરાવવા માટે આવી પહોંચ્યો નથી. હિંમતનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી રાયકાનગર વિભાગની મંડળીમાં 100 જેટલા સભાસદો છે. તે પૈકીના 80 સભાસદો દૂધ ભરાવતા હોય છે, પરંતુ આજે એક પણ સભાસદ દૂધ ભરાવવા માટે આવ્યા નથી. એટલે કે માલધારી સમાજ દ્વારા આપવામાં આવેલ બંધને સમર્થન આપ્યું છે. જો કે દિવસ દરમિયાન મંડળીમાં 900 થી 1000 લીટર દૂધ સંપાદન દૂધ ડેરીમાં થતું હોય છે. જીલરાવળ, ZSTV, સાબરકાંઠા. એમ અમારા સાધુ સંતો મહાત્માઓ અને ભુવાજીને આવતા હોય જે કંઈ આહવાન કરે છે, તો સ્વયંભૂ આજે માલધારીઓએ પોતાએ સંપૂર્ણ ટેકો જાહેર કરીને દૂધ બંધ રાખેલ છે અને આ દૂધ ભેગું કરી અને આ દૂધ તમામ દૂધ આજે સિવિલ હોસ્પિટલમાં તથા બેરામુંગામાં અને તથા મંદબુદ્ધિના બાળકોને તથા જે જરૂરિયાતમંદો છે એ લોકોને દૂધ ફ્રી ઓફ આપવાનું છે. અને અમારા સંતનું જે આહવાન છે એના અમારો સંપૂર્ણ ટેકો છે. અને આ સરકારને અમે બતાવવા માગીએ છીએ કે એક સંત મહાત્માના જો આહવાનથી જો માલધારી સમાજ અને વધતા ક્ષત્રિય સમાજ તથા ચૌધરી સમાજ પણ જો સમર્થન આપતો હોય તો આ બાબતે સરકારે સજાગ થવાની જરૂર છે. ઢોર નિયંત્રણ કાયદો જે ખોટી રીતે સ્થાપી બેહાડવામાં આવ્યો છે એ આ સરકારી કાયદાને આજે 21 ને 22 તારીખના સત્રમાં જો નહીં થાય તો જલંદ આંદોલન આરવાનો અમારો કાર્યક્રમ રહેશે. અમારા બુવાજીને સંતો મહાત્મા કહેશે રીતે ગોધી ચિંધ્યા માર્ગે અમે મોટા પાયે આંદોલન કરવાના છીએ.